તો ભાઈ પ્રજાસત્તાક દિવસ આવી ગયો છે અને તમને ખબર છે પ્રજાસત્તાક દિવસ કેમ ઉજવવામાં આવે છે પ્રજાસત્તાક દિવસ માં ખર્ચો કેટલો થાય છે પ્રજાસત્તાક દિવસ ની તૈયારી કેટલા દિવસ પહેલા શરૂ થાય છે બધી વાત જાણવાની તમને ઈચ્છા હોય તો વિડીયો અંત સુધી જોઈ લેજો તમને બધી વાત ખબર પડી જશે તો વાત એવી છે આપણને બધાને ખબર છે પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના રોજ આપણે આઝાદી મળી હતી અને એનું સેલિબ્રેશન હજી સુધી આપણે કરીએ છીએ પણ એકચ્યુઅલમાં ખબર છે ઓગણીસો ત્રીસ છવ્વીસમી જાન્યુઆરી આ દિવસ એ હતો જ્યારે આપણે બધાએ પહેલી વાર ઉજવણી કરી હતી આઝાદીની હા તો વાત એવી છે જવાહરલાલ નહેરુ એ બ્રિટિશ સરકારને ઇન્ટિમેટ આપ્યું હતું કે જો તમે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો ત્રીસના દિવસ સુધી અમને આઝાદી નહીં આપો તો અમે અમારા દેશને સ્વતંત્રતા જાતે આપી દઈશું પણ એકચુઅલમાં આવું કઈ પોસિબલ થયું નહીં પણ ભારત દેશ માટે ત્યારથી છવ્વીસમી જાન્યુઆરી એક ખાસ દિવસ બની ગયો તો એ જ ખાસ દિવસ છવ્વીસમી જાન્યુઆરીને આપણે ઉજાગર મતલબ કે યાદગાર બનાવવા માટે જ્યારે આપણું બંધારણ ઓગણીસો ઓગણપચાસ ના દિવસે રેડી જ હતું તો પણ એ બંધારણને આપણે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ ના દિવસે લાગુ કર્યું તો આ જ કારણ છે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ આપણો પ્રજાસત્તાક દિવસ છે તો તમને ખબર જ હશે કે છવ્વીસમી જાન્યુઆરી પર દિલ્હી પર પરેડ થાય છે જે એક મોટો કાર્યક્રમ હોય છે પણ તમને ખબર છે ઓગણીસો ચોપન સુધી આ પરેડ દિલ્હીમાં રાજપથ પર નહોતી થતી ઓગણીસો ચોપન પહેલા આ પરેડ થતી હતી લાલ કિલ્લા ઇરવિન ગાર્ડન માં પણ ઓગણીસો ચોપન પછી બધી પરેડ આજ સુધીની બધી પરેડ રાજપથ પર થાય છે આ સાથે સાથે તમને એક વાત હજી કહી દઉં કે પરેડમાં કેટલો ખર્ચો થાય છે ખબર છે બે હજાર એકમાં જ્યારે દિલ્હી પર પરેડ થઈ ત્યારે એકસો ચાલીસ કરોડની આસપાસનો ખર્ચો થયો હતો એન્ડ જ્યારે બે હજાર ચૌદ પર જ્યારે પરેડ કરવામાં આવી ત્યારે ત્રણસો ને વીસ કરોડની આસપાસનો ખર્ચો થયો હતો મતલબ લગભગ પચાસ ટકાનો ખર્ચો વધી ગયો છે અને હવે આ છે બે હજાર ચોવીસ હવેની પરેડમાં કેટલો ખર્ચો થશે ખબર હોય તો કોમેન્ટમાં લખી દેજો તો ભાઈ આ બધું તો બરાબર છે પણ પરેડમાં જે લોકો પાર્ટિસિપેટ કરવાના હોય એ લોકો વિશે ખબર છે તો ભારત સરકાર 6 થી 7 મહિના પહેલા જ જે લોકોને પાર્ટિસિપેટ કરાવવાના હોય એ લોકોને ઇન્ટીમેટ આપી દે છે એ બધા લોકો પોતાની ડ્યુટી જ્યાં હોય ત્યાં જે લોકો એમની પ્રેક્ટિસ શરૂ કરી દે છે એન્ડ ડિસેમ્બર સુધીમાં એ બધા લોકો દિલ્હી શિફ્ટ થઈ જાય છે એન્ડ કહેવાય છે કે જ્યાં સુધી પરેડ થાય છે ત્યાં સુધી છસો થી સાતસો કલાક એ લોકો પ્રેક્ટિસ કરે છે રાતના બે થી ત્રણ વાગ્યા સુધીમાં એ બધા લોકો પોતાની પોઝિશન લઈ લે છે પોતાને બધી તૈયારીઓ કરી નાખે તો પરેડના દિવસ પર લગભગ બધા પાર્ટિસિપેટ નવ કિલોમીટરની આસપાસ અંતર કાપે છે અને બધા લોકોની સ્પીડ કેટલી હોય છે ખબર છે માત્ર પાંચ કિલોમીટર પ્રતિ કલાક આટલી સ્લો સ્પીડ એટલા માટે બીકોઝ બધા લોકો લોકો ત્યાં બેઠા હોય એ એને નિહાળી શકે તો આ વાત હતી ભારતના પ્રજાસત્તાક દિવસ વિશે અમુક તમને ખબર હશે અમુક તમને નહીં ખબર હોય તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં લખી દેજો તમને બધાને ભારતના પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ જય ભારત જય હિન્દ